આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન જેવી લચ્છેદાર દૂધીની બરફી અને આ દૂધીની બરફી બનાવવા માટે આપણે બિલકુલ માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ નહીં કરીએ તો પણ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સથી હલવાઈ જેવી બરફી બનીને રેડી થશે તો કોઈ પણ ફેસ્ટિવલમાં કે ઘરે મહેમાન આવવાના હોય ત્યારે આ ચટપટ દૂધીની બરફી બનાવીને સર્વ કરી શકો છો તો ચાલો એની રેસીપી જોઈ લઈએ દૂધીની બરફી બનાવવા માટે મેં અહીં સાતસો ગ્રામ જેટલા વજનની એક ફ્રેશ દૂધી લીધી છે હવે આ દૂધીની પિલરની મદદથી છાલ કાઢી લઈશું અને સાથે આગળ અને પાછળનો ભાગ પણ કટ કરી લઈશું તમે વધુ બરફી બનાવવા માગતા હોય તો દૂધીનું માપ પણ વધુ લઈ શકો છો હવે પિલરની મદદથી દૂધીની બધી છાલ સારી રીતે દૂર કરી દીધી છે હવે એના બે પીસ કરી લઈશું અને થોડા મોટા કાળાવાળી ખમણી કે ગ્રેટરની મદદથી એને ખમણી લઈશું ખમણતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો દૂધી મોટી હોય અને એની અંદર બી હોય તો એ સફેદ ભાગને પહેલેથી જ દૂર કરી નાખો તમે અહીં દૂધીના નાના પીસ કરીને પણ આ બરફી બનાવી શકો છો પણ આપણે અહીં લચ્છેદાર બરફી બનાવવાના છીએ તો એને ગ્રેટ કરી લઈશું હવે અહીં દૂધીને સરસ ખમણી લીધી છે હવે તમે ચાહો તો આની ડાયરેક્ટ બરફી બનાવી શકો છો પણ હું અહીં તેનું પાણી દૂર કરી લઈશ તો એના માટે એક સ્ટ્રેનર લીધું છે હવે એની ઉપર એક કોટનનું કે કોઈ આછું કપડું રાખી દઈશું અને કપડાં ઉપર આપણે ખમણીને રાખેલી બધી દૂધી ટ્રાન્સફર કરી દઈશું હવે કપડાંના બધા છેડા ભેગા કરી અને એને પ્રેસ કરી દૂધીના છીણમાં રહેલું બધું પાણી નિતારી લઈશું તો આ રીતે મેં પ્રેસ કરી અને દૂધીનું બધું પાણી નીતાવી લીધું છે હવે આ પાણીને તમારે ફેંકવાનું નથી પણ એનો ઉપયોગ સબ્જીની ગ્રેવીમાં કે પછી લોટ બાંધવામાં કરી શકો છો તમે જો આવી રીતે પાણી નિતાારી અને પછી બરફી બનાવશો તો બરફી જલ્દીથી કૂક થઈ જશે અને ગેસ પણ બચી જશે હવે બરફી બનાવવા માટે એક હેવી બોટમ કઢાઈ લેશું અને એને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકીશું હવે પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું ઘી થોડું ગરમ થાય એટલે એમાં આપણે ગ્રેટ કરી અને પાણી નીતારીને રાખેલી દૂધીનું છીણ એડ કરી દઈશું અને હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર આ દૂધીના છીણને સારી રીતે મિક્સ કરી અને સરસ રોસ્ટ કરી લેશું આવી રીતે ઘીમાં પહેલાં રોસ્ટ કરવાથી બરફીમાં ઘીની સરસ સુગંધ બેસી જશે અને ખાવામાં પણ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલને પહેલીવાર વિઝિટ કરો છો તો નીચે આપેલા રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને સાથે બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો હવે લગભગ બેથી ત્રણ મિનિટ પછી આપણી દૂધી સરસ રોસ્ટ થઈ ગઈ છે તો હવે એમાં એક કપ જેટલું રૂમ ટેમ્પરેચરનું નોર્મલ દૂધ એડ કરીશું તમારે અહીં ફૂલ ફેટ દૂધ લેવાની જરૂર નથી ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ એડ કરી શકો છો હવે દૂધ અને દૂધીના છીણને સારી રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને દૂધીના છીણને દૂધ સાથે કૂક થવા દઈશું એટલે દૂધીનું છીણ સરસ સોફ્ટ થઈ જાય તો લગભગ ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું દૂધીએ દૂધ એબ્ઝોર્વ કરી અને સરસ કૂક થઈ ગઈ છે તો હવે એમાં એક મોટી ચમચી જેટલી ઘરની દૂધની મલાઈ એડ કરીશું અને આ મલાઈને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે ઘરની મલાઈ મિક્સરમાં એડ કરવાથી મલાઈ બરફીમાં માવાનો ટેસ્ટ આપશે તમારે બહારથી લઈ અને બરફીમાં એડ કરવાની જરૂર નહીં પડે જો તમે વધુ બરફી બનાવતા હોય તો મલાઈનું માપ પણ વધુ લેવું હવે એને ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું હવે લગભગ ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી બરફીનું મિક્સર સરસ થીક થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં વન થર્ડ કપ જેટલી ખાંડ એડ કરીશું ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો હું અહીં ખાંડને બદલે દળેલી પીળી સાકર એડ કરીશ હવે સાકરને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે સાકર બધી મેલ્ટ થઈ જાય અને એનું પાણી બળી જાય ત્યાં સુધી કૂક થવા દઈએ તો આપણી સાકરનું પાણી પર બધું બળી ગયું છે હવે આ સ્ટેજ પર અહીં બરફી બનાવવાનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કોપરાનું ઝીણું છીણ એડ કરીશું આ છીણ મિક્સરમાં એડ કરવાથી મિક્સર અત્યારે છે એના કરતાં વધુ થીક થઈ જશે કેમ કે આ ડ્રાય કોપરાનું છીણ દૂધીમાં રહેલા બધા મોઇશ્ચરને એબ્ઝોર્બ કરી લેશે જે બરફી બનાવવા માટે ખૂબ જ જરૂરી છે જો તમારે માવો કે મિલ્ક પાવડર એડ કરવું હોય તો આ સ્ટેજ પર કોપરાના ખમણને બદલે મિલ્ક પાવડર કે માવો એડ કરી શકો છો પણ કોપરાનું ખમણ એડ કરવાથી એનું ટેક્સચર અને ટેસ્ટ બરફીમાં બહુ સરસ લાગશે તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને સાથે કોપરાનું છીણ એડ કરવાથી બરફીની સ્ટોર કરવાની લાઈફ પણ વધી જાય છે તમે એક મહિના સુધી આ બરફીને સ્ટોર કરી અને ખાઈ શકો છો હવે આમાં આપણે અડધી ચમચી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ મીઠાઈવાળાની દુકાને આ રીતે ફૂડ કલર નાખીને બનાવવામાં આવે છે જેનાથી બરફી એકદમ સરસ ગ્રીન કલરની બને છે અને જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય છે તો ફૂડ કલર એડ કરી અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું મિક્સર સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે મીસ આપણી બરફી સેટ થવા માટે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને એમાં જરા પણ પાણીનો ભાગ નથી તો હવે આમાં આપણે અડધી ચમચી જેટલો એલાયચી પાવડર એડ કરીશું અને સાથે એમાં આપણે ચોપ કરીને રાખેલી બદામ એડ કરીશું તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રુટ્સ આમાં એડ કરી શકો છો થોડી સ્લાઇસને આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને હવે એલચી અને ડ્રાયફ્રૂટ્સને મિક્સર સાથે બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમે મારા દૂધીનો હલવો પણ ભૂલી જાઓ એવા દૂધીના પેંડાની રેસીપી ના જોઈ હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે આપણું મિક્સર સરસ ડ્રાય થઈ ગયું છે અને એને પેનની સપાટી પણ છોડી દીધી છે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીં બરફીને સેટ કરવા માટે કેકના ટીનને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખ્યું હતું હવે એમાં આપણે રેડી કરેલું મિક્સર ટ્રાન્સફર કરી દઈએ અને એને ચમચાની મદદથી ઇવનલી સ્પ્રેડ કરી દઈએ હવે એના ઉપર આપણે બદામની કતરણ એડ કરીશું અને એને પણ ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી અને સેટ કરી દઈશું હવે આ બરફીને રૂમ ટેમ્પરેચર પર બે કલાક અને થોડી ઠંડી થયા પછી ફ્રીજમાં ત્રીસ મિનિટ માટે સેટ થવા રાખી દઈશું ત્યારબાદ એમાં કટ લગાવીશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ દૂધીની બરફીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી આ ખીચડી તમે શ્રાવણ મહિનામાં નવરાત્રિમાં કે તમારે ક્યારેય પણ ઉપવાસ હોય કે વ્રત હોય તો જરૂરથી બનાવીને ખાઈ શકો છો જો તમારાથી સાબુદાણાની ખીચડી છૂટી ના બનતી હોય તો મારા આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ છૂટી ટેસ્ટી અને ચટપટી ખીચડી બનશે તો ચાલો સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવા માટે તમારે સાબુદાણાને કેવી રીતે પલાળવા એ સ્ટેપ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે મેં અહીં બાઉલમાં એક કપ જેટલા સાબુદાણા લીધા છે સાબુદાણાને બે ત્રણ વાર પાણીથી સરસ ધોઈ લેશું બજારમાં સાબુદાણા બે સાઇઝના મળે છે એક નાના અને એક મીડિયમ સાઇઝના મેં અહીં મીડિયમ સાઇઝના સાબુદાણાનો ઉપયોગ કર્યો છે હવે સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરીશું એનાથી વધુ પણ નહીં અને ઓછું પણ પાણી નહીં ચાલે હવે આપણે એને ત્રણથી ચાર કલાક માટે ઢાંકીને સાબુદાણાને પલાળવા દઈશું સાબુદાણાને પલાળતા ચાર કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સાબુદાણા પલળી ગયા છે હવે આ સ્ટેજ ઉપર તમારે જો પાણી હોય તો તેને ગાળી લેવાનું છે અને જો ના હોય તો એને એક પ્લેટમાં લઈ લેવાનું છે અને બહાર ખુલ્લી જગ્યામાં કે પછી પંખા નીચે અડધો કલાક સુધી એને સુકાવા માટે રાખી દેવાનું છે હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું તો એ માટે પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં પહેલાં વન ફોર્થ કપ જેટલા શિંગદાણા તળી લઈએ તો આ શિંગદાણા આપણે ગાર્નિશિંગ માટે છેલ્લે એડ કરીશું જો તમને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ તળેલા સિંગદાણાનો ક્રંચ ખીચડીમાં સારો લાગે છે શિંગદાણા આપણા તળાઈ ગયા છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એ જ તેલમાં એક ચમચી જીરું એડ કરીશું જીરું સંતળાય એટલે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સાથે દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું હવે મેં અહીં બે મીડિયમ સાઇઝના બટાટા લીધા છે એની છાલ ઉતારી નાના ટુકડા કરી લીધા છે એ એડ કરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને એકવાર બધું મિક્સ કરી દઈશું બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ઢાંકીને કૂક થવા દઈશું આમાં જો તમારી પાસે બાફેલા બટેટા હોય તો એ પણ તમે એડ કરી શકો છો પણ જો કાચા બટેટા આ રીતે એડ કરશો તો એનો ટેસ્ટ વધારે સારો લાગે છે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા બટેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં બે લીલા મરચાં કટિંગ કરીને રાખ્યા છે એક એડ કરી દઈશું સાથે એક કીચ આદુના ટુકડાને છીણીને રાખ્યો છે એ નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે આપણે સુકાવા મૂકેલા સાબુદાણાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ છૂટા છે અને એમાં બિલકુલ પાણી નથી હળવા હાથે એને મિક્સ કરવાનું છે હવે ચારથી પાંચ મિનિટ માટે એને ઢાંકીને સાબુદાણાને કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું એટલે તળિયે બેસી ન જાય અત્યારે સાબુદાણાનો કલર વ્હાઇટ છે અને જેમ જેમ કૂક થશે તેમ એને કલર ટ્રાન્સપરન્ટ થઈ જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો શેકેલા શીંગદાણાનો ભૂકો એડ કરીશું એનાથી સાબુદાણા એકબીજા સાથે ચોટશે નહીં અને છૂટા છૂટા રહેશે સાથે એક ચમચી જેટલી શુગર અને અડધો લીંબુનો રસ એડ કરીશું હવે બધું એકવાર મિક્સ કરી લઈ અને બે મિનિટ માટે કૂક થવા દઈશું ફ્રેન્ડ્સ જો તમે મારા લેટેસ્ટ વિડીયોની રેસિપી ના જોઈ હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર જરૂરથી ક્લિક કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય હવે સમારેલી કોથમીર એડ કરીશું અને લાસ્ટમાં આપણે તળેલા સિંગદાણા નાખી ગેસ બંધ કરી ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું પછી ગરમ ગરમ ખીચડીને સર્વ કરીશું દૂધીની ખીચડી કે દૂધીની સૂકી ભાજી જો તમે ઉપવાસ કે વ્રતમાં દૂધીનો હલવો કે બટાકાની સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે દૂધીનો નવો ફરાળી નાસ્તો બનાવીશું આ ફરાળી નાસ્તો માત્ર દસ જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો એના માટે મેં અહીં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે હવે આપણે દૂધીને છાલ ઉતારી લઈશું છાલ ઉતાર્યા બાદ આ દૂધીને ખમણવાની છે તો એના માટે મીડિયમ કાણાવાળી જે ખમણી આવે છે તે લઈ લઈશું અને બધી દૂધીને ગ્રેટ કરી લઈશું આ ખીચડી આપણે કઢાઈમાં બનાવવાના છીએ એના માટે દૂધી ગ્રેટ કરવી પડશે પણ જો તમે કૂકરમાં બનાવવાના હોય તો તમે એના નાના પીસ કરીને પણ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે બધી દૂધી મેં ગ્રેટ કરી લીધી છે હવે આમાંથી પાણી કાઢવાનું છે આ પાણી તમે કોઈ આછા કપડાથી કે આ રીતે હાથની મદદથી દબાવીને પણ કાઢી શકો છો અહીં પાણી કાઢવાનો મતલબ એ છે કે આપણી દૂધી જલ્દીથી કૂક થઈ જાય તમે એમનું પાણી સાથે પણ કૂક કરી શકો છો પણ તેમાં થોડી વાર લાગશે તો આ રીતે મેં પાણી બધું કાઢી લીધું છે હવે આ પાણીને ફેંકવાની જરૂર નથી તમે આને શાકની ગ્રેવીમાં કે લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકો છો તો હવે આનો વઘાર કરી લઈએ તો એના માટે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા રાખીશું બને તો આ ખીચડી નોનસ્ટિક પેનમાં બનાવજો જો તમે એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણમાં બનાવશો તો નીચે ચોંટવાનો ભય રહેશે હવે એમાં બે મોટી ચમચી જેટલા કાચા સીંગદાણા એડ કરી અને એને ફ્રાય કરી લઈશું તમે આ સીંગની સાથે કાજુ પણ ફ્રાય કરી શકો છો સરસ કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય એટલે એને એક વાસણમાં કાઢી લઈશું હવે જે ગરમ તેલ છે એમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું સાથે જ એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અહીં મેં બે તીખા લીલા મરચાં અને થોડા આદુના ટુકડાને ગ્રેડ કર્યું છે તે એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને થોડી સેકન્ડ માટે તેલમાં સાંતળી લઈશું તેલમાં સરસ સંંતળાઈ જાય ત્યારબાદ આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને પણ એકવાર મિક્સ કરી દઈશું હવે જે આપણે પાણી કાઢી અને દૂધીને છીણેલી રાખી હતી તે એડ કરી દઈશું હવે દૂધીના ગોળાને આ રીતે ચમચાની મદદથી છૂટું કરતા જઈ અને સરસ મિક્સ કરી લઈશું જો તમે આ ખીચડી કૂકરમાં બનાવવાના હોય તો આ જ પ્રોસેસથી બધો જ વઘાર કૂકરમાં કરવાનો અને દૂધીના પીસ બટાકાના પીસ ગાજરના પીસ જેટલો તમને પસંદ હોય એ પ્રમાણેનું ઉપવાસમાં ખવાતું હોય એ વસ્તુ એડ કરી અને બે સીટી થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું પણ કૂકર કરતાં કઢાઈમાં જલ્દીથી થઈ જશે હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે દૂધી સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું તો લગભગ ત્રણ ચાર મિનિટ પછી દૂધીમાંથી પાણી છૂટી અને દૂધી સરસ સોફ્ટ થઈ ગઈ છે આપણે નોનસ્ટિક કઢાઈમાં બનાવ્યું છે માટે જરા પણ નીચે ચોટ્યું નથી હવે આમાં મસાલા કરી લઈએ તો એમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક એડ કરીશું સાથે જ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જો તમે ઉપવાસમાં લાલ મરચું પાવડર ના ખાતા હોય તો એને બદલે તીખી મરચીનું પ્રમાણ વધારી દેવાનું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે ફરીથી બધા મસાલાને દૂધી સાથે મિક્સ કરી દઈશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એ માટેની કેટલી બધી ફરાળી રેસીપી મેં મારા ચેનલમાં અપલોડ કરેલી છે તો તમારે જોવી હોય તો તમે એના પ્લે લિસ્ટમાં ફરાળી રેસીપીની લિંક મળી જશે હવે આ ખીચડીમાં ચપટી હળદર પણ એડ કરીશું પણ જો તમે ના ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય ફરીથી મસાલા સાથે મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે મેં અહીં મીડિયમ સાઇઝના બે બટેકાને બાફી અને આ રીતના નાના પીસ કરી લીધા છે તે એડ કરી દઈશું અહીં તમે બટેકાના પીસને બદલે એને મિક્સ પણ કરી શકો છો પણ બટેટા અહીં બાફીને લેવાના છે તો એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ખીચડી એટલી બધી ટેસ્ટી બને છે કે તમને ખબર પણ નહીં પડે કે આ ખીચડીમાં દૂધી એડ કરી છે તમે આ નવરાત્રિ પર એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે બે ચમચી જેટલા સિંગદાણાનો પાવડર એડ કરી દઈશું અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું હવે ફરીથી એકવાર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું હવે આ ખીચડીનો સ્વાદ સો ગણો વધારે એના માટે મેં અહીં એક કપ જેટલો બાલાજીનો ફરાળી ચેવડો લીધો છે જે તીખો આવે છે તે છે તે એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી ત્યારબાદ જ એને મિક્સ કરીશું અને સાથે લીલા સમારેલા દાણા પણ એડ કરી દઈશું આપણે જે સિંગ દાણા ફ્રાય કર્યા છે તેને લાસ્ટમાં સર્વ કરીશું ત્યારે એડ કરીશું નહીતર તે પોચા થઈ જશે તમે આ ખીચડીને દહીં અને ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજી ફરાળી રેસીપી જોવા માટે સ્ક્રીન પર ક્લિક કરો